जूनागढ़ महानगर पालिका विस्तार ना वार्ड नंबर एक ना आंबेडकर नगर तेमज सरगवाड़ा विस्तार ना लोको रस्ता ने पानी नी समस्या थी हैरान थई गया छे। वधुमा जर्जरित बस स्टैंड तेमज जर्जरित मकानों थी लोको भयना उथार हेठळ जीवी रह्या छे। अवारनवार मुद्दे तंत्र ने रजूआत करवा छता कोई व्यवस्था करवामां नथी आवी। त्यारे त्राहिमाम पोकारेला लोकोए कोर्पोरेटरनो उधड़ो लई लीधो અને કોર્પોરેટરે લોકોને આશ્વાસન આપ્યું કે ટૂંક જ સમયમાં તેમના પ્રશ્નનો ઉકેલ આવી જશે, જેના માટે મનપા કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત પણ કરાઈ। હવે લોકોની સમસ્યા દૂર થશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે। પાણીની અમારે એટલી તકલીફ છે અને વાત જાવજો, 8 વર્ષથી ટાંકો બન્યો છે પણ હજી ટાંકાની કાંઈ સુવિધા અમને મળી નથી, નથી મોરું પાણી આવતું કે નથી મીઠું પાણી આવતું। અને આ ગટરું અત્યારે અમારે અહીંયા પાણીનું એટલી પ્રોબ્લેમ છે કે આ પુલ છે નીચું અને પાણીનો ભરાવ થાય છે, બધું પાણી અમારા ઘરોમાં ઘરી જાય છે અને કાપને અત્યારે અમારા ઘરની હાલત હાવ બેકાર થઈ ગઈ છે। એટલે થોડુંક જરીક રાહત કરો, અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ। પાણી કેવું આવે? પાણી બધું ગંદકીનું જ આવે છે, કચરો ને તમે જોઈ શકો તો હાવ બીમારી અત્યારે બધે ફાટી નીકળી છે। અમારે અમારા ગામની અંદર તમે એન્ટ્રી થાવ એટલે અમારે જૂનું બસ સ્ટેન્ડ છે જે જરીક હાલતમાં છે, એ પાડવાની અમે અનેક વાર રજૂઆત કરીએ, પછી તમે ગામમાં આવો એટલે અમારો પાણીનો સમ છે જે પંચાયત વખતનો છે એ હાવ જર્જરિત હાલતમાં છે, પડે એવો છે। અને એમાં અત્યારે પાણી અત્યારે બંધ કરવું છે અને અમારે નવું પાણી ચાલુ કરવાની રજૂઆત કરેલી છે કે આ પાણી અમારા ગામને હવે નથી અનુકૂળ આવતું, આમાં બીમારી થાય એવું પાણી છે, તો નવો સમ બની ગયો છે પણ કનેક્શન વાકે અત્યારે અધૂરું છે। 4-5 વાર રજૂઆત કરી હતી કે આને ભાઈ તમે પાડો ને કોક માથે પડશે તો મુસીબત આવશે, કોકના ઘર પાયડી છોકરા હેરાન થશે, આમાં કોઈ મરી જશે, તો કોઈ કોઈ સાંભળતું નથી। ને ટી પ્લસ આપણે પંચાયત છે અહીંયા પાણીનું મોરું પાણી આવે છે, ત્યાં આપણે અત્યારે ટાંકો છે એ સાવ પડે એમ છે, સાવ અટકીને છે, એમાં એક ભાઈ અમારે પાણીની લાઈન વાળો સુવે છે, જો એની માથે પડી જશે તો એને 4-5 દીકરા છે એની જવાબદારી કોણ લે? કમિશનર શ્રીને રજૂઆત કરી દીધી જર્જરિતની અને લોકોને વાત કરી અને જાણ્યું કે આવી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, પાણી હા એના માટે અત્યારે અમે આ ટાંકો વહેલી તકે ચાલુ થાય એવી રજૂઆત કરી દીધી છે અને લેખિતમાં પણ ચેરમેનશીને અને કમિશનરને રજૂઆત કરવામાં આવી છે।